अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य सिद्धय भिक्षां देहि च पार्वती। तो मित्रों स्वागत छे आपनु अपनी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रह मा। मित्रों आजना आ वीडियो मा आपने माक्षर सुद छठना दिवस थी 21 दिवस अन्नपूर्णानुं व्रत करवामां आवे छे तेना विशे वात करवाना छीए। मित्रों एवुं कहेवाय छे के आ माक्षर सुद छठथी शरू थनारा व्रतमां मां अन्नपूर्णा आपणा घरमां साक्षात हाजर होय छे। जो आ 21 दिवस तेमनुं व्रत करवामां आवे छे, तेमना गुणगान गावामां आवे छे, तेमना नामनुं स्मरण करवामां आवे छे, तो मां अन्नपूर्णा आपणा उपर प्रसन्न थाय छे अने अपना धन धान्यना भंडार हमेशने माटे भरी राखे छे। अने शास्त्रो प्रमाणे एवुं कहेवायुं छे के आ दिवसोमां रसोई घरमां चूला वगैरेनुं पूजन करवाथी घर परिवारमां क्यारेय अन्ननी खोट आवती नथी। आम तो आपणे अन्ननो अनादर करवो न जोईए, केम के अन्न पण एक देवता छे। अने जो आ 21 दिवस आपणे अन्ननो बगाड करीए छीए तो आपणे माता अन्नपूर्णानुं पण अपमान करीए छीए। तेथी आपणे आ 21 दिवसोमां खास ध्यान ए राखवानुं के आपणाथी एक दाणो अन्नो बगाड न थाय। मित्रों जेवी रीते जगतनुं पालन पोषण भगवान श्री विष्णुना हाथमां छे तेवी ज रीते मनुष्योनी सुधा एटले के तेनी भूख संतोषवानुं कार्य माता अन्नपूर्णाने सोंपवामां आव्युं छे के जे तेना भक्तो अने पृथ्वी पर रहेनारा तमाम प्राणीओनी भूख संतोषे छे। तो मित्रों आ तो आपणे जाण्युं के अन्नपूर्णा व्रतनुं महात्म्य शुं छे। तो मित्रों आवो हवे आपणे आ व्रत कथाने सांभळीए। तो आप सौ लोकोने एक नम्र विनंती छे के जो वीडियो पसंद आवे तो कमेंट सेक्शनमां जय अन्नपूर्णामां अवश्य लखजो अने त्यार पछी आ व्रत कथा सांभळवानी शरूआत करजो। तो हवे माताजीनुं हृदयमां ध्यान धरीने आपणे आ व्रत कथाने सांभळीए। ओम श्री अन्नपूर्णाये नमः। पौराणिक कथा अनुसार जारे पृथ्वी पर पाणी अने अनाज खतम थवा लाग्यु त्यारे मनुष्यमां हाहाकार मची गयो हतो अने आ त्रासमांथी मुक्ति मेळववा ब्रह्मा अने विष्णुए शिवजीनी मदद मांगी। योग निद्रामांथी उठी शिवजीए समस्त समस्याओनुं निराकरण करवा माता पार्वती पासे अन्नी भिक्षा मांगी अने जे चोखा એટલે કે અક્ષત પૂરણ કરવા આવ્યા હતા તે શિવજીએ પૃથ્વી પર પીડિત મનુષ્યોમાં વહેંચવા લાગ્યા અને એ દિવસને અન્નપૂર્ણા જયંતિ તરીકે મનાવવામાં આવે છે કે જેના થકી મનુષ્યોને અન્નના પ્રતિ આદર ભાવ જાગૃત થાય છે અને તે અન્નનું સંરક્ષણ કરવા માટે પ્રેરિત થાય છે। અને આ પ્રકારથી કહે છે કે જ્યારે ભગવાન શિવ કાશીમાં બિરાજમાન રહી મનુષ્યને મોક્ષ આપી રહ્યા છે ત્યારે આ બાજુ માતા પાર્વતી અન્નપૂર્ણામાં જીવિત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરતા હતા। અન્ન એવો ઓડકાર એ કહેવત સાચી છે, સાચા અને સારા ભક્તિભાવ ભર્યા નિર્મળ હૃદયથી જમીશું અને જમાડીશું તો પરમાત્મા સાથે આત્માનું જોડાણ સહેલાઈથી થઈ શકે છે। માક્ષર મહિનાની છઠથી શરૂ થઈ માક્ષર કૃષ્ણ બારસ એટલે કે 21 દિવસ સુધી માં અન્નપૂર્ણાને ભક્તિભાવથી જીવનમાં અન્નરૂપી ક્યારેય ખોટ ન થાય અને જે આપ્યું છે તેનો આભાર માનવા માટે આ વ્રત થાય છે। અને જો વ્રત કથાની વાત કરીએ તો એક હતો બ્રાહ્મણ કે જેનું નામ હતું ધનંજય। તે ભગવાન શંકરના ધામ કાશીમાં રહેતો હતો અને એ બ્રાહ્મણને ભગવાને સુલક્ષણા નામની સ્ત્રી આપી હતી। તે સ્ત્રી પોતાના પતિના પગલે પગલે ચાલનારી હતી। તે બંને સુખમાં દહાડા પસાર કરતા હતા અને આ સુખમય તેમણે તેમની ગરીબી કાંટાની જેમ ખૂંચતી હતી। એક દહાડે સુલક્ષણાએ પોતાના હૃદયની વાત કહેતા કહ્યું કે સાંભળો છો? ત્યારે ધનંજય પૂછે છે કે શું છે અને સુલક્ષણા કહે છે કે આપણું કાંઈ તે જીવન છે, દુનિયામાં ગરીબનો ભાવ કોણ પૂછે છે? આપણી પાસે બે પૈસા હોય તો માણસની કંઈક ગણતરી થાય। અને ત્યારે ધનંજય હસીને જવાબ આપ્યો કે સંતોષી નર સદા સુખી, ભગવાને આપણા કર્મ પ્રમાણે આપણને આપ્યું જ છે ને। અને ત્યારે સુલક્ષણા કહે છે કે એમ તો મન વાળીને બેઠા જ છીએ ને, છતાં કાંઈ પ્રયત્ન કરો તો।
અને ત્યારે સુલક્ષણાના સવાલના જવાબમાં ઠીક છે એમ કહી પછી ધન મેળવવા શું કરવું તેનો વિચાર કરવા લાગ્યા અને કેટલાય વિચારો કરી ભગવાન શંકરનું આરાધન કરવા નક્કી કર્યું અને ત્યાર પછી તે ભગવાન શંકરનું આરાધન કરવા પહોંચી ગયો ભગવાન શંકરના દેવાલયે ખાધા પીધા વગર એક દિવસ ગયો બે દિવસ ગયા અને ત્રીજા દિવસે સૂર્ય ભગવાન દેખાયા ભગવાન શંકરને બ્રાહ્મણની દયા આવી તેમણે તે બ્રાહ્મણના કાનમાં અન્નપૂર્ણા 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 એમ કહ્યું અને અવાજ આવતો હતો પણ બોલનાર જણાતો ન હતો તેથી તે ચોતરફ વિચારવા લાગ્યો અને અન્નપૂર્ણા એટલે શું એવો વિચાર કરતાં કંઈ સમજાયું નહીં એટલે તે બહાર બેઠેલા બ્રાહ્મણને પૂછવા લાગ્યો ધનંજયનો પ્રશ્ન સાંભળી બ્રાહ્મણો હસતા હસતા કહે છે કે ભૂખે પેટે તને અન્નપૂર્ણા સિવાય બીજું યાદ આવવાનું હતું જા ઘરે જા અને રોટલો ખા બ્રાહ્મણોના શબ્દોથી શરમાઈ નીચું જોઈ ધનંજય ઘરે આવ્યો મંદિરમાં બનેલી વાત સુલક્ષણાને કહી અને ત્યારે તેની પત્નીએ કહ્યું કે કરવામાં કંઈ નહીં જેને અન્નપૂર્ણા કહ્યું છે તેની પાસે જાઓ તે જ આપને રસ્તો બતાવશે અને ધનંજય ફરીથી મંદિરમાં આવી ભગવાનના નામનું સ્મરણ કરવા લાગ્યો અને રાત પડી ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા બ્રાહ્મણ આડો પડ્યો કે તરત જ અવાજ આવ્યો કે હે બ્રાહ્મણ તમે જાગો છો કે નહીં અને અચાનક બ્રાહ્મણે ઉઠીને જવાબ આપ્યો કે હું જાગું છું અને કહ્યું કે અન્નપૂર્ણા વિશે વિચાર કરું છું અને ત્યારે ભગવાન કહે છે કે હવે વિચાર રહેવા દો અહીંથી પૂર્વ દિશા તરફ જાઓ અને ત્યારે બ્રાહ્મણે ભગવાને કીધા પ્રમાણે કર્યું રસ્તામાં ડગલે ને પગલે માં અન્નપૂર્ણાનું નામ જપતો ગયો રસ્તે ચાલતા ફળફળાદી જે કંઈ મળે તે ખાઈ લે અને ચાલતા ચાલતા એક સરોવર પાસે આવ્યો એ સરોવર પાસે કેટલીક અપ્સરાઓ પૂજન કરતી હતી અને પૂજન કરીને એક અપ્સરા વાર્તા કહેતી હતી અને અન્ય અપ્સરાઓ વાર્તા સાંભળતી હતી અને અન્નપૂર્ણા શબ્દ કાને પડતા જ ધનંજયને લાગ્યું કે આ અપ્સરાઓ અન્નપૂર્ણાની વાર્તા કરતા લાગે છે એટલે તે અપ્સરાઓ પાસે જઈને બે હાથ જોડીને પૂછવા લાગ્યો કે હે દેવીઓ કે તમે આ શું કરો છો કૃપા કરી મને જણાવશો ત્યારે એક અપ્સરા કહે છે કે હે બ્રાહ્મણ અમે માક્ષર સુદ છઠના દિવસથી શરૂ થતાં માં અન્નપૂર્ણાની પૂજા કરીએ છીએ અને ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે દેવીઓ આ વ્રત કરવાથી શું થાય તેની વિધિ શું છે અને ત્યારે એક અપ્સરા કહે છે કે હે બ્રાહ્મણ અમે માં અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ આ વ્રત કરવા 21 દોરે 21 ગાંઠો વાળેલો દોરો લેવાનો 21 દિવસ ઉપવાસ કરવાના અને જો ઉપવાસ ન થઈ શકે તો એકટાણા કરવાના અને ત્યારે ધનંજય કહે છે કે હે દેવીઓ મારા પર દયા કરી મને તે દોરો આપો હું પણ આ વ્રત કરીશ અને તે અપ્સરાઓ તેને દોરો આપીને કહ્યું કે માં અન્નપૂર્ણા તારી તમામ આશા પૂરી કરશે અને ત્યારબાદ ધનંજયે વ્રત શરૂ કર્યું અને 21 દિવસે વ્રત પૂરું કર્યું ત્યારે સરોવરમાં હીરામોતી જડેલ 21 પગથિયાની સીડી જોઈ તે પગથિયા ઉતરવા લાગ્યો અને પગથિયા પૂરા થતાં જ ત્યાં તેજ તેજના અંબારવાળું માં અન્નપૂર્ણાનું મંદિર જોયું અને તરત જ તે માં અન્નપૂર્ણાના પગમાં પડી ગયો ત્યારે માએ પ્રસન્ન થઈ માથા પર હાથ રાખી આશીર્વાદ આપતા કહ્યું કે તારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ત્યાર પછી ધનંજય આંખો ખોલીને જોવે છે તો તે કાશીમાં ભગવાન શંકરના દેવાલયમાં આવી પહોંચે છે ભગવાન શંકરના દર્શન કરી ત્યાંથી તે ઘરે જઈ બધી વાત સુલક્ષણાને કહે છે દિવસો પસાર થવા લાગ્યા અને હે બ્રાહ્મણ હવે ગરીબમાંથી ધનવાન થવા લાગ્યો આખું ગામ તેને ઓળખવા લાગ્યું પણ બ્રાહ્મણીને આ પૈસા ભોગવનાર કોઈ હતું નહીં તેનું દુઃખ હતું તેથી તેણે પોતાના પતિને બીજા લગ્ન કરવા કહ્યું પરંતુ ધનંજય આ વાત માનવા તૈયાર ન હતો પરંતુ સુલક્ષણાની આજીથી તે માની ગયો અને તે બીજા લગ્ન નવીની સાથે કર્યા ત્યાર પછી અન્નપૂર્ણાના વ્રતના દિવસો આવતા સુલક્ષણાએ તેમને વ્રત કરવા કહ્યું એટલે બંનેઓ માં અન્નપૂર્ણાનું વ્રત કરવા લાગ્યા અને ધીમે ધીમે વ્રતના દિવસો પસાર થવા લાગ્યા પણ નવીનીના મનમાં શંકા ગઈ અને જ્યારે એને ખબર પડી કે તે બંને વ્રત કરે છે એટલે તે બળજબરીપૂર્વક ધનંજયને પોતાના ઘરે લાવી અને વ્રતમાં ભંગ પાડ્યો અને હવે જ્યારે રાત્રે ધનંજય નિંદ્રામાં હતો
ત્યારે તેના હાથમાં બાંધેલો દોરો કાઢી અગ્નિમાં ફેંકી દીધો। આથી માં અન્નપૂર્ણા ખૂબ જ કોપાયમાન થયા અને તેના પરિણામ સ્વરૂપ અકસ્માતે તેના ઘરમાં આગ લાગી ગઈ। અને આ વાતની જાણ સુલક્ષાણાને થતાં જ તે ધનંજયને પોતાના ઘરે લઈ ગઈ અને જ્યારે નવીની પોતાના પિયરે ચાલી ગઈ। ધનંજયના દુઃખમાં સુલક્ષણા ધીરજ આપતા કહે છે કે માના વ્રતમાં વિઘ્ન આવ્યું છે, એટલે આપણી આ દશા થઈ છે, આપણે ફરીથી આ વ્રત કરીશું। અને સુલક્ષણાની વાત સાંભળતા જ તે ફરી પાછો પેલા સરોવર પાસે માનપૂર્ણાનું નામ જપતો જપતો પહોંચી ગયો અને પેલાની જેમ તે સરોવરમાં ગયો અને માના મંદિરમાં પહોંચતા જ માના ચરણમાં પડી ગયો। માનપૂર્ણાએ તેના પર દયા કરી કહ્યું કે હે વત્સ, આ લે મારી સોનાની મૂર્તિ અને તેનું પૂજન કરજે, તારા મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે। અને સુલક્ષણાએ મારું વ્રત ખૂબ જ ભાવભક્તિથી કર્યું છે, એટલે મેં તેને પુત્ર આપ્યો છે। અને આટલું બોલતા જ માતા અંતર્ધ્યાન થઈ ગયા અને ધનંજય કાશીમાં શંકરના દેવાલયમાં પહોંચી ગયો અને ત્યાં ભગવાન શંકરના દર્શન કરી તે ઘરે આવ્યો। થોડા સમય પછી સુલક્ષણાની કુખે પુત્રનો જન્મ થયો। જ્યારે નવીનીના પિયરમાં બધું ચોરી થઈ ગયું અને અંતે ભીખ માગવાનો વખત આવી ગયો। આ વાતની જાણ સુલક્ષણાને થતાં જ તે નવીનીને પોતાના ઘરે તેડી લાવી અને એક અલગ મકાન આપ્યું, તેમજ તેને ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી આપી। હે માં અન્નપૂર્ણા, જેવા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળિયા, તેવા આ વ્રત કરનાર, આ વાર્તા વાંચનાર અને સાંભળનાર તમામને ફળે એવી તમને મારી પ્રાર્થના છે। તો બોલીએ અન્નપૂર્ણા માત કી જય। તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ પણ આ 21 દિવસ માં અન્નપૂર્ણાનું વ્રત કર્યું હશે કે જેથી કરીને માં અન્નપૂર્ણાના આશીર્વાદ આપ પામી શકો અને તેમની કૃપાથી આપના ઘરમાં હંમેશને માટે ધન ધાન્યના ભંડાર ભરાયેલા રહે। તો મિત્રો, આ રીતે જ આ 21 દિવસ નિત્ય આ વ્રત કથા સાંભળજો અને માં અન્નપૂર્ણાના નામનું સ્મરણ કરજો, તેમના ગુણગાન ગાજો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરી દેજો કે જેથી કરીને તે લોકોને પણ આ અન્નપૂર્ણા વ્રતનું મહાત્મય, વ્રતવિધિ અને તેની વ્રતકથા સાંભળવા મળે। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ।